ઉત્તર પ્રદેશમાં ગોવર્ધન પરિક્રમા ક્યારે અને કેવી રીતે થાય છે, તેના કેટલા કલાક થાય છે તેની વિગત જાણો અમારા રિપોર્ટર રજનીકાંત રાજગુરુના મુખેથી. ગુજરાતમાં જૂનાગઢ ભવનાથ તળેટીમાં દર વર્ષે દેવ દિવાળીએ પરિક્રમા થાય છે. એ જ રીતે ચૈત્ર સુદ 11 થી પૂનમ સુધી આ પરિક્રમા ચાલે છે. આ પરિક્રમા 7 કલાકમાં લગભગ 25 કિલોમીટર ચાલીને પૂર્ણ કરે છે. ગોવર્ધનથી સૌ પ્રથમ દાનઘાટી મંદિર આવેલું છે. ત્યાં પ્રણાણિકાના મુજબ પરિક્રમા વાસી ત્યાં દૂધ ફૂલ ચડાવી ધૂપ દીપ કરી માથું ટેકવે છે અને પરિક્રમા પૂર્ણ થાય ત્યારે પણ આ રીતે પૂજા અર્ચન કરે છે. પરિક્રમા વાસીઓ ઉઘાડા પગે ચાલીને જવાનું એમ પ્રણાલિકા છે. પરંપરાગત 5 દિવસ સુધી અલગ અલગ રાજ્યના લોકો આવે છે, તેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. દરરોજ હજારોની સંખ્યામાં પરિક્રમા શરૂ કરે છે. પરિક્રમા માર્ગ એટલો ચોખ્ખો હોય છે કે ઉઘાડા પગે ચાલનારને કાંટા કે પથ્થર કે કચરો જોવા મળતો નથી. અહીં એક એવો ઐતિહાસિક છે કે ત્રાપર યુગમાં ઇન્દ્રને લોકો પગે લાગતા હતા અને અમુક સમય પછી કૃષ્ણનું આગમન થયું, પછી લોકો ઇન્દ્રને બદલે કૃષ્ણની પૂજા કરવા લાગ્યા, એટલે ઇન્દ્ર કોપાયમાન થયા અને મેઘ તાંડવ રચ્યું જેથી બધાનો વિનાશ થાય. પણ ત્યારે કૃષ્ણએ ટચલી આંગળીએ આખા પર્વતને ઉંચકીને બધાના જીવ બચાવ્યા હતા. આની ઝાંખી કરતું દ્રશ્ય પરિક્રમામાં આવે છે. અહીં લોકો પ્રસાદ ધરી વિસામો ખાય છે. પરિક્રમા પોતાના સ્વખર્ચે કરવાની હોય છે અને રાત્રિ દરમિયાન થાય છે. અહીં કોઈ સેવાભાવી સંસ્થાઓ પણ નથી, પાણી પણ વેચાતું લેવું પડે તેવી પરિસ્થિતિ છે. આ પરિક્રમામાં અમારા પત્રકાર રાજગુરુ જેમાં જોડાયા હતા અને તેમને મળેલ માહિતી મુજબ આ માહિતી તેમણે પ્રસિદ્ધ કરી છે. જૂનાગઢમાં જેમ પરિક્રમાનું મહત્ત્વ છે એવી રીતે અહીંયા ગોવર્ધનની અંદર 11 ના દિવસે, એટલે આજે 1/4/2023 રોજ લોકો દૂર દૂરથી પરિક્રમા કરવા માટે અહીંયા આવે છે. આ પરિક્રમા માર્ગ છે અને અનેક લોકો શ્રદ્ધાથી દંડવત પ્રણામ પણ કરતા કરતા આવે. Yeah.